7 શું આપેલું છે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાઓને અચાનક ભંગાણ, ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે. ચલો આપણે એનાથી ઉલટું ધારી અને સાબિત કરી દઈએ કે એવું શક્ય નથી, તોય ચાલશે. તો ધારો કે પ્લસ બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બધી દિશામાં હશે. એક્સ અને વાયમાં ધારો કે વિદ્યુત ક્ષેત્ર ભંગાણ છે. કેવું છે? વિદ્યુત ક્ષેત્રનું ભંગાણ છે. અને બીજો કોઈ એક વિદ્યુત ભાર હું અહીંયા વચ્ચે મૂકું તો મને આ બંને વચ્ચે ઉદ્ભવતું કુલમ બળ મળે નહીં, જે કુલમ બળના નિયમનું શું છે? વિખંડન છે, જેથી આ શક્ય નથી. ચાલો લખી નાખીએ. શું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ વાય ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી. જો કોઈ વિદ્યુત ભાર આ ભાગમાં વચ્ચે મૂકવામાં આવે તો તેના પર બળ ઉદ્ભવતું નથી, જે કુલમ્બના નિયમનું શું કરે છે? ખંડન કરે છે. એટલા માટે કોઈ દિવસ ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ભંગાણવાળી હોય નહીં. નંબર બી, ચલો બે ક્ષેત્ર રેખાઓ કોઈ એક બિંદુએ એકબીજાને છેદતી નથી. ચલો આપણે આમાં એ જ રીતે કરશું. ધારો કે બે ક્ષેત્ર રેખાઓ છે, બિંદુ એ પાસે છેદે છે. ચલો ક્ષેત્ર રેખા એક આના કારણે અને આના કારણે એ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવો તો જે આ ક્ષેત્ર રેખા છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સ્પર્શકની દિશામાં, આને વન નામ આપો તો ઈ વન આ રીતે, આ ટુ ક્ષેત્ર રેખાના કારણે એને સ્પર્શકની દિશામાં ઈ ટુ આ રીતના. તો એક જ બિંદુને બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર શક્ય નથી, એટલા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. કેમ? લખી નાખો. બે ક્ષેત્ર રેખાઓ એક બીજાને છેદતી નથી, કારણ કે જો કોઈ બિંદુ પાસે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તે બિંદુ પાસે રેખાઓને દોરેલ સ્પર્શક તે જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને કેટલી દિશા હોય? બે દિશા હોવાનું સૂચન કરે છે. તો આપણા માટે થઈ ગયું એક્ઝામ્પલ નંબર 7.